ફિઝિક્સમાં જી અને નીટમાં જે એક્ઝામ્સ આવે છે, સાથે સાથે જે કોમ્પિટિટિવ કોઈ પણ એક્ઝામ્સ હોય એમાં ગ્રાફનો એક મહત્વનો ભાગ હોય છે અને અમુક ક્વેશ્ચન્સ એ રીતના આવતા હોય છે જે ગ્રાફ બેઝ હોય છે. તો પહેલાં તો ગ્રાફની ડિટેલ આપણને પ્રોપર સમજ હોય તો પછી કોઈ પણ ટાઈપ્સના ગ્રાફ આવશે એને આપણે પ્રોપર યુઝ કરી શકીએ છીએ. આજના આ ટોપિકની અંદર આપણે સમજવાનું હશે કે મોટાભાગે 3 થી 4 પ્રકારના ગ્રાફનો યુઝ કરીને અહીંયા સમજાયેલું છે. એમાં પહેલાં સ્ટ્રેટ લાઇન વિશે વાત કરી છે, સ્ટ્રેટ લાઇન નો ટોપિક આખો ડિટેલ પૂરો કરીએ. પછી પેરાબોલા ટાઈપના ગ્રાફ કઈ રીતે ડ્રો થાય છે, એમાં કઈ કઈ વેરાયટી આવે છે એની વાત થશે. એનથી પછી આગળ જોઈએ તો લગભગ એની અંદર પરવલય ઉપવલય છે, પછી અતિવલય ટાઈપના અમુક ગ્રાફ હશે જેનું જ્યાં જ્યાં થોડો યુઝ આવતો હશે તો એની આપણે અહીંયા સમજૂતી લઈશું. આજે સ્ટ્રેટ લાઇનથી સ્ટાર્ટ કરું છું. સ્ટ્રેટ લાઇનના ગ્રાફમાં પહેલાં તો ઢાળ છે એની થોડી અહીંયા ડિટેલ લઈ લઈએ. તો અહીંયા સમજીએ કે આપણે કોઈ એક વાય વર્સિસ એક્સ નો ગ્રાફ પ્લોટ કરીએ છીએ. વાય વર્સિસ એક્સ નો ગ્રાફ પ્લોટ કરીએ તો એની અંદર એક સ્ટ્રેટ લાઇન અહીંયા આપણે ડ્રો કરી રાખી છે. હવે અહીંથી અહીંયા સમજીએ કે આ જે એક નાનો અહીંયા ભાગ પાડી દીધા છે, આ ભાગને આપણે ડી વાય લઈએ છીએ, આ ભાગને ડી એક્સ લઈએ છીએ. ઓકે, અને આ એંગલ બનશે એને થીટા લઈ લીધો છે. તો અહીંયા સમજીએ કે જો ઢાળની વાત આવે તો એમ બરાબર ડી વાય બાય ડી એક્સ વડે રજૂ કરીશું, અને એને જ આપણે બીજા શબ્દોમાં જોવા જાવ તો એ ટેન થીટા પણ મળશે. તો ઢાળની વધારે આમાં એટલું સમજ હોવી જરૂરી છે. સ્લોપ કહેવાય છે કોને, સ્લોપ આપણે એને જ કહીશું જેનો ડી વાય બાય ડી એક્સ વિકલિત સ્વરૂપમાં તમને આગળ ભણવામાં આવશે એ વખતે ખ્યાલ આવી ગયો હશે. બાકી પછી આપણે ટેન થીટા એને ઢાળ તરીકે રજૂ કર્યું છે. હવે એના પછી આ ઢાળ પોઝિટિવ છે નેગેટિવ છે એને સમજીએ. તો અહીંયા આપણને ખ્યાલ આવશે કે આ સ્ટ્રેટમાં જાય છે એટલે મતલબ કે વાય વધતો જાય છે, એક્સ વધે એમ, તો આને આપણે પોઝિટિવ કહીએ છીએ. પણ સમજો કોઈ કન્ડિશનમાં આ રીતનો ગ્રાફ આપી દીધો હોય તો આની અંદર જે ડીવાય બાય ડી એક્સ જોવા મળશે આની અંદર સ્લોપ હશે નેગેટિવ જોવા મળશે. તો આપણે આમાં ઢાળ નેગેટિવ પણ કહી શકીએ છીએ. હવે આનો પ્રોપર યુઝ કઈ રીતે થાય છે એને સમજવાનો ટ્રાય કરીએ. બીજા ગ્રાફના યુઝમાં સમજીએ કે કોઈ વખતે ગ્રાફનો નોર્મલ યુઝ એ રીતે પણ જરૂર પડશે કે ધારો કે કોઈ એક વક્ર આપ્યો છે અને વક્રને સ્પર્શક ડ્રો કરીએ તો મોટાભાગે વક્રનો સ્પર્શક આ રીતે અહીંયા જોવા મળશે. તો એનો મતલબ કે દરેકમાં આપણે ઢાળ છે એ ચેન્જ થતો જાય છે. તો આમાં શું થતું જાય, સતત ઢાળ વધતો જાય છે. આમ 3 થી 4 ટાઈપ્સના એ રીતના ઢાળનો ટોપિક અહીં આપણને જોવા મળતો હશે. હવે એની આપણે ઇક્વેશન રેખાના ઇક્વેશન વિશે વાત કરીએ તો પહેલું સરળ આપણે ટોપિકથી સ્ટાર્ટ કરીએ છીએ. અહીંયા સમજીએ કે પહેલું જ આપણે રિલેશન લઈએ છીએ કે વાય ચલે છે એક્સ, વાય ચલે છે એક્સ એનું એક સીધું સમીકરણ રેખાનું આવશે, વાય બરાબર એમ એક્સ લખ્યું છે. હવે આ રેખાનું સમીકરણ છે એને આપણે સમજીએ તો એમાં જો એક્સ 0 મૂકીએ તો વાય પણ કેટલો આવશે, 0 આવી જશે. 1 એ પ્રમાણે પ્રપોઝનલ ટુ વધતો જાય છે. તો એનો ગ્રાફનો નેચર આ ટાઈપે જોવા મળશે. તો અહીંયા આપણને આ જે રેખા મળી છે એ વાય બરાબર એમ એક્સ હશે. બીજા શબ્દોમાં આને કહી શકીએ છીએ કે વાય ચલે છે એક્સ નો આખો નેચર તૈયાર થાય છે. હવે એ જ કન્ડિશનમાં ચલો હું સ્ટેપ થોડુંક આગળ લઉં અને અહીંયા લખી દઉં વાય બરાબર એમ એક્સ પ્લસ સી કરું. હવે સી પ્લસ કર્યું છે તો આમાં તમે સમજી શકો છો હું એક્સ 0 મૂકી દઉં, એક્સ 0 મૂકું તો વાય બરાબર આપણને સી મળી જશે. તો ઇનિશિયલ પહેલા જોઈએ કે આપણે આ વાય એક્સ ની ધ્યાન પર લઈશું, આ એક્સ એક્સ છે. તો વાય ને જયારે 0 લીધો, સોરી એક્સ ને 0 લીધો છે તો એ વખતે વાય સી મળશે. વાય સી એટલે દેટ મીન્સ આ ડિસ્ટન્સ છે એને સી ધારી લઈએ છીએ. તો અહીંયા આપણને સી મળ્યું તો એની આ જ રેખા પણ થોડીક ઉપર જતી રહેશે. તો આનો નેચર હશે આ ટાઈપનો. તો આ કયું રેખાનું સમીકરણ આવશે, વાય બરાબર એમ એક્સ પ્લસ સી જોવા મળશે. ઓકે, હવે એનથી અહીંયા નીચે સમજીએ એમ એક્સ પ્લસ સી આવ્યું. તો ધારો કે કોઈ વાર ઘણી વાર આપણે સમજો કે અહીંયા માઇનસ હોય તો એ વખતે સમજો એક્સ 0 મૂકી દો તો વાય કેટલો આવી જશે, માઇનસ સી આવશે. ઓકે, તો અહીંયા પણ આપણે માઇનસ સી એડજસ્ટ કર્યું છે. એને અહીંયા ગ્રાફ પ્લોટ કરીએ તો એ આ ટાઈપનો જોવા મળશે, જેને અહીંયા લખી દઉં છું વાય બરાબર એમ એક્સ માઇનસ સી. ઓકે, હવે ચલો બીજું એક વેરિએશન લઈએ છીએ કે ગ્રાફ લીધો છે માઇનસ એમ એક્સ, વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ એક્સ પ્લસ સી. એક્સ 0 મૂકી દઉં તો પ્લસ, અહીંયા એક્સ 0 મૂકીએ તો એ વખતે શું આવશે, પ્લસ સી હશે. પણ ઢાળ ઋણ છે, ઋણ ઢાળ હોય
એનો ગ્રાફ નીચેની તરફ આવતો હોય એ રીતે હશે. તો આપણે ચલો બેઝિક થી પહેલા સ્ટાર્ટ કરી લો. તો અહીંયા હું એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લઈએ છીએ. આ સ્ટ્રેટ લાઈન નો ગ્રાફ જોવા જાવ તો વાય બરાબર કેટલો થશે? માઇનસ એમ એક્સ. વાય બરાબર પ્લસ એમ એક્સ હતો, એનો ઉપર ગયો. વાય બરાબર માઇનસ એમ એક્સ નો ક્યાં આવી જશે? નીચે આવશે. ઓકે, હવે એના પછી અહીંયા આપણે ગ્રાફ પ્લોટ કરીએ. આ તો આમાં તમે સમજો, તો આની અંદર પ્લસ સી તો છે જ, પણ આ માઇનસ એમ એક્સ નો ગ્રાફ અહીંયા આવ્યો છે અને એમાં પ્લસ સી એડ કરી દો તો આ રિલેશન આવશે વાય બરાબર માઇનસ એમ એક્સ પ્લસ સી. અને ધારો કે વાય બરાબર માઇનસ માઇનસ એમ એક્સ માઇનસ સી હોય તો એમાં આપણે અહીંયા એડ કરી શકીએ છીએ. તો માઇનસ સી જેટલું ડિસ્ટન્સ છે તો વાય બરાબર માઇનસ એમ એક્સ માઇનસ સી. બધા ગ્રાફ નો નેચર છે એક સમજવાનો ટ્રાય કરો. સ્ટ્રેટ લાઈન ડ્રો કરો, એનું વાય બરાબર એમ એક્સ કહી દો તો પ્લસ સી હોય તો એ વખત થોડો ગ્રાફ એ જ ઉપર જતો રહેશે. વાય બરાબર એમ એક્સ પ્લસ સી માઇનસ સી હશે તો એ નીચે જશે. વાય બરાબર માઇનસ એમ એક્સ માઇનસ સી. અને અહીંયા જે જોવા મળશે એ વાય બરાબર એમ એક્સ પ્લસ સી માઇનસ એમ એક્સ પ્લસ સી. તો એનો ઢાળ આ રીતે જોવા મળશે. ઉગમ બિંદુ થી પસાર થાય એટલે વાય બરાબર માઇનસ એમ એક્સ લીધું. અને આ કયો આવશે? માઇનસ એમ એક્સ માઇનસ સી આવશે. તો આ સ્ટ્રેટ લાઈન ના આટલા ગ્રાફ છે. હવે સ્ટ્રેટ લાઈન ના જે ગ્રાફ બન્યા છે એનો પ્રેક્ટિકલ યુઝ ક્યાં થાય છે અને એને કઈ રીતે ડિફરન્ટ થાય છે એ પણ આપણે સમજીએ. એક આપણને ધારો કે કોઈ સમીકરણ આપ્યું હોય, જેમ કે અહીંયા લખ્યું છે V બરાબર V0 પ્લસ AT. આને આપણે કમ્પેર કરીને બનાવીએ તો Y બરાબર C પ્લસ MX જેટલું થાય. MX થશે તો એનો જો ગ્રાફ પ્લોટ કરીએ તો Y બરાબર MX પ્લસ C. તો Y બરાબર MX પ્લસ C નો ગ્રાફ આ રીતે જોવા મળશે. તો આને જ્યારે V વર્સિસ T નો ગ્રાફ પ્લોટ કરીશું, V એક વર્સિસ સમયનો ગ્રાફ પ્લોટ કરીએ તો એનો નેચર આ ટાઈપનો હશે. આ ટાઈપનો ગ્રાફ એટલે તમને ખ્યાલ આવશે કે આ સિચ્યુએશન આવશે. અને એમાં તમે લોકો T0 મૂકી દો તો આપણને V V0 હશે. તો આ કેટલા મળે? V0 થાય. અને આ એનો પ્રવેગ થશે, ઢાળ છે આ રિલેશનમાં આવશે. તો એટલા માટે આ સ્લોપ મળી ગયો છે. અને એમ બરાબર કેટલા બતાવીશું એ જેટલો. તો આની અંદર એક સમજવાનો ટ્રાય કરો. તમે માઇનસ એમ એક વી માઇનસ વી જીરો માઇનસ એટી આવે કે પ્લસ એટી આવશે, ગમે તે હશે, તમે નેચર ઉપરથી સમજી શકો છો અને એનો ગ્રાફ એડજસ્ટ કરી શકીએ છીએ. સમીકરણ આપણે જોઈએ તો સમજો, પહેલા એક એસ વન બરાબર આપણને કહી દીધું છે વી જીરો વન ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર. આમાં એમ કહ્યું છે કે ભાઈ એસ વન એ પ્રવેગ હોય અને પ્રારંભિક વેગ વી જીરો વન છે ત્યારે એક ડિસ્ટન્સનું ઇક્વેશન આપ્યું. એવું જ બીજું એસ ટુ બરાબર આપણને કહી દે કે વી જીરો ટુ ટી પ્લસ વન હાફ પ્રવેગ કોન્સ્ટન્ટ રાખીએ છીએ એટી સ્ક્વેર. તો એ સિચ્યુએશનમાં એસ ટુ માઇનસ એસ વન ટી સમય પછી બેનું ડિસ્ટન્સનો ડિફરન્સ લઈએ તો એ આપણને મળશે વી જીરો ટુ માઇનસ વી જીરો વન ઇન ટુ ટાઈમ ટી. અને આનો ગ્રાફ સિમ્પલ પ્લોટ કરવાનું કહે તો આ કોના જેવું થયું? તો એ ગ્રાફમાં રિલેશન્સ બતાવું છું. તો આ થશે આપણા માટે એસ ટુ માઇનસ એસ વન વર્સિસ ટાઈમ. તો આ થશે y બરાબર mx. એનો ગ્રાફનો નેચર આપ સ્ટ્રેટ જોવા મળશે. એનો સ્લોપ જોવો તો આ શું થઈ જશે? આપણા માટે ઢાળ બનશે. તો એક પેટર્ન આ રીતની બની શકે છે કે એથી આવા એક્ઝામ્પલ યુઝ કરી શકીએ છીએ. ઓકે, એક બીજું રિલેશન પણ યુઝ કરો છો અને એનાથી ભાઈ આપણે ટ્રાય કરીને કેલ્ક્યુલેશન લઈ શકીએ છીએ. જેમ કે રેખાનું સમીકરણ બને, પણ રેર યુઝ લોકો કરતા હોય છે. x પ્લસ a પ્લસ y પ્લસ b ઇઝ ઇક્વલ ટુ વન. આ પણ રેખાનું સમીકરણ બને. જેમ કે આપણે કોઈ રેન્ડમ એક્ઝામ્પલ લઈ લઈએ, ફોર એક્સ પ્લસ ટુ વાય અથવા ઓકે થ્રી વાય પ્લસ ઇઝ ઇક્વલ ટુ ટ્વેલ લઉં છું. ચલો એક રિલેશન લીધું છે, આને ડિવાઈડ કરી નાખીએ. ડિવાઈડ કરીએ તો આપણને થશે x ડિવાઈડેડ બાય અહીંયા ટ્વેલ આવશે, ટ્વેલ નીચે ફોર એટલે કે થ્રી આવશે, y divided by 4 is equal to 1. તો જ્યારે આનો ગ્રાફ પ્લોટ કરીએ તો આ ગ્રાફને આમાં તમને સીધો x અક્ષ અને y અક્ષ નો અંતઃખંડ બની જશે. હવે કઈ રીતે બનશે એ સમજવાનો ટ્રાય કરીએ. તો જો x 0 મૂકીએ, x 0 મૂકી દો તો y by 4 is equal to 1 થાય. તો y is equal to 4 આવશે. ધેટ મીન્સ અહીંયા આપણે લખી શકીએ આ 4 આવશે, આ x હશે. હવે હું y 0 મૂકી દઉં, y 0 મૂકી દો, x બરાબર 3 આવશે. અહીંયા આપણે x ને અહીંયા 3 ડિસ્ટન્સ કહી શકીએ. તો આનો જે ગ્રાફ જોવા મળશે એ ગ્રાફનો નેચર આ ટાઈપ હશે. તો આ રીતે સીધું સમજો, એમાં x અક્ષનો અંતખંડ આ 3 થશે અને y અક્ષનો અંતખંડ કેટલો આવશે? 4. તો તમને કોઈવાર x ને y નો અંતખંડ જો પૂછાય તો
તો એ ડાયરેક્ટ યુઝ કરી ડિવાઈડ કરી નાખશો અને ઇઝ ઇક્વલ ટુ 1 કરશો તો x અક્ષને y અક્ષના અંતરખંડ પણ ફાઇન્ડ કરી શકીએ છીએ. ટૂંકમાં આપણે એનો પ્રોપર યુઝ છે એ આપણને સમજ હોવી જોઈએ કે કઈ રીતે ગ્રાફ બને છે. જો સ્ટ્રેટ લાઈન પછી પેરાબોલાની વાત કરું છું તો પરવલય જે સમીકરણ છે એ આપણે જોવા જાઓ તો આપણને જોવા મળશે y બરાબર ax² + bx + c જેટલું જોવા મળશે. y બરાબર ax² + bx + c છે. અત્યારે હાલ પૂરતું હું પહેલા સ્ટાર્ટ કરી તો આ સ્ટેપને રહેવા દઈશું અને આપણે પાછળથી એના ગ્રાફ એડજસ્ટ કરીને ચેક કરીશું. હાલ લઈએ છે y બરાબર ax² હવે a + b હોઈ શકે માઇનસ b હોઈ શકે એટલા માટે હું લખું છું પ્લસ ઓર માઇનસ ax² તો આનો આપણે ગ્રાફ જોઈએ અને કયું રિલેશન બને છે એને સમજીએ. y versus x છે. હવે અહીંયા તમે લોકો સામાન્ય શરૂઆત છે એટલે તમને બતાવું છું, બાકી તો ભાઈ તમને એના નેચર વાઇઝ ખ્યાલ આવી જવો જોઈએ કે x બરાબર 0 મૂકો y 0 આવશે, x બરાબર 1 મૂકીએ y 1 હશે, x બરાબર 2 મૂકીએ y મળશે અહીંથી. ચલો આને a ને 1 ગણી કાઢ્યો છે મેં, જ્યારે a ને પ્લસ 1 ગણું ત્યારની વાત છે. તો અહીંયા 2 મૂક્યા તો 2 નો વર્ગ કેટલો થઈ જશે 4 આવશે, y બરાબર x બરાબર 3 મૂકીએ y બરાબર 9 આવશે. ઓકે, આનો ગ્રાફનો નેચર તમે સમજો તો આ 1 2 3 એ પ્રમાણે મૂકતા જાઓ તો અહીંયા તો જલ્દી વધારો થાય છે. તો એનો મતલબ કે અર્થ સમજવાનો ટ્રાય કરશો તો આનો ગ્રાફનો નેચર જોવા મળશે, આ રીતનો જોવા મળશે. તો આ ગ્રાફનો નેચર અહીંયા આપણને આ રીતે જોવા મળે. હવે નેગેટિવ મૂકું માઇનસ 1 માઇનસ 2 તો પણ એનો શું થઈ જશે, સ્ક્વેરમાં પ્લસ જ આવશે. તો આનો ગ્રાફનો નેચર આ રીતે આપણને મળશે. આ થશે વાય બરાબર એક સ્ક્વેર પ્લસમાં આવશે. પણ જો એ સિચ્યુએશનમાં વાય બરાબર માઇનસ એક સ્ક્વેર હોય તો આપણું રિઝલ્ટ આખું ચેન્જ થશે. માઇનસ એ હોય તો તમે એક્સ 1 2 મૂકી દો, ચલો એક્સ 2 મૂકો તો એ વખતે માઇનસ 4 થશે વાય, તો ગ્રાફ નીચે જતો જશે. આ જે ગ્રાફનો નેચર છે એ આપણને થશે વાય બરાબર માઇનસ એક સ્ક્વેર. એક આ રિલેશન આવી ગયું છે, એમાં સમજ રાખવાની છે વાય બરાબર એક સ્ક્વેર પ્લસમાં હોય તો આ રીતનો નેચર હશે, વાય બરાબર એક સ્ક્વેર માઇનસમાં હોય તો એનો આ નેચર જોવા મળશે. ઘણી વાર આપણે શોર્ટમાં એક્ઝામ્પલ ગણતા હોય અને વાય ચલે છે એક્સ સ્ક્વેરનો ગ્રાફ આવે તો એનો નેચર સીધો જ આપણે અહીંયા બતાવી દઈએ છીએ, વાય પ્રપોઝનલ ટુ એક્સ સ્ક્વેર, જે રાઈટ જ છે. આપણે અહીંયાથી અડધો ગ્રાફ જ બતાવ્યો છે એ આપણને સમજ હોવી જોઈએ. માઇનસ એક્સ સ્ક્વેર હોય તો એને નીચેની તરફ દર્શાવીએ છીએ, એનો પ્રેક્ટિકલ યુઝ આવશે તમને અને એના આધારે ખ્યાલ આવતો જશે. હવે પ્લસ એ એક્સ સ્ક્વેર માઇનસ એ એક્સ સ્ક્વેર આપણે ચેક કરી લીધું છે તો અહીંયા એક બીજું રિલેશન પણ એની સાથે જ લઈ લઉં છું કે એક્સ ચલે છે વાય સ્ક્વેર હોય. સમજો, આપણને કોઈ વાર ક્વેશ્ચનમાં એમ પૂછે x પ્રપોઝનલ ટુ y સ્ક્વેર તો આ તો રિલેશન ઉલટું થયું, ઉલટા રિલેશનમાં એ વખત શું એડજસ્ટ થશે તો એ સમજો. આને આમ પણ કહી શકીએ અથવા y ચલે છે x ની 1/2 પણ કહેવાય. x ચલે છે y સ્ક્વેર કો અથવા y ચલે છે x ની 1/2. તો આનો ગ્રાફનો નેચર આપણે સમજીએ y વર્સિસ x. તો y ચલે છે x ની 1/2 હોય આ રિલેશન હોય અથવા x ચલે છે y સ્ક્વેર, આપણને એટલો તો અંદાજ હશે. લાસ્ટ ટાઈમ આપણે આનો ગ્રાફનો નેચર ચેક કર્યો તો આમાં આ બંને ગ્રાફમાં કયું હતું, y ચલે છે x સ્ક્વેર અને y ચલે છે માઇનસ x સ્ક્વેર, તો આ નેચર હતું. હવે ધારો કે x ચલે છે y સ્ક્વેર થઈ ગયું, તો x ચલે છે y સ્ક્વેર નો ગ્રાફ x એક્સ ની આજુબાજુમાં હોય આ રીતે આ પણ જોવા મળશે. આ કયો હશે, x ચલે છે y સ્ક્વેર અથવા બીજા શબ્દોમાં આપણે એને કહી શકીએ કે y ચલે છે x ની 1/2, અને આ જોવા મળશે x ચલે છે માઇનસ y સ્ક્વેર અથવા y ચલે છે માઇનસ x ની 1/2. તો આપણને એટલો સિમ્પલ સમજ હોવી જોઈએ કે ઘણીવાર આપણે ગ્રાફના નેચર્સમાં જોતા હોય તો y ચલે છે x ની માઇનસ 1/2 હોય અથવા જો y ચલે છે રૂટ x હોય તો એનો ગ્રાફનો નેચર આપણે આ ટાઈપનો દોરીએ છીએ, જે 1 ટાઈપ ઓફ આનું રિઝલ્ટ બતાવે છે, જે એની આપણને પ્રોપર આઈડિયા હોય તો એનો યુઝ કરી શકીએ છીએ. હું આપણને એટલો સમજ હોવો જોઈએ કે આ ઉપરના ગ્રાફમાં વાય ચલે છે એક્સ સ્ક્વેર હશે માઇનસ એક્સ સ્ક્વેર છે, અહીંયા વાય ચલે છે
x ની 1 હાફ ઘાત છે, અહીંયા y ચાલે છે x ની માઈનસ x ની 1 હાફ ઘાત હશે. તો આ બધા નેચર એનો પ્રોપર ધ્યાન રાખવાનું છે. હવે આનો યુઝ ક્યાં થાય છે, કઈ રીતે છે એને સમજીએ. આગળ એક રિલેશન માં જોવો તો ગતિ ઉર્જા નું ઇક્વેશન છે k બરાબર 1 હાફ mv સ્ક્વેર, k બરાબર e સ્ક્વેર / 2m. તો આમાં પણ તમે જોઈ શકો છો k પ્રોપોર્શનલ ટુ v સ્ક્વેર, k પ્રોપોર્શનલ ટુ v સ્ક્વેર અને k પ્રોપોર્શનલ ટુ v સ્ક્વેર. આનો ગ્રાફ જ્યારે પ્લોટ કરીએ તો આપણને k વર્સિસ p અથવા k વર્સિસ v, તો એનો નેચર પણ k ચલે છે v સ્ક્વેર આવે, y ચલે છે x સ્ક્વેર, ધેટ મીન્સ આનો નેચર આ ટાઈપનો જોવા મળે. સીધો આપણને સમજના આધારે પ્રેક્ટિકલ કેલ્ક્યુલેશનમાં યુઝ કરી શકીએ છીએ. તો આપણે મેઇન ઇક્વેશન્સ તરફ જઈએ તો પરવલયનું, અને એના પહેલા ચલો એક કોમ્બિનેશન્સ બી સમજી લઈએ છે કે ગ્રાફનું કોમ્બિનેશન્સ કેટલું કઈ રીતે મળે છે. જે આપણે અહીંયા સમજીએ, અહીંયા y વર્સિસ x નો ગ્રાફ હોય અને એમાં સ્ટ્રેટ લાઈન બતાવશે કે y ચલે છે x જોવા મળે. જો એને ઉપર લઈ જઈએ તો y ચલે છે x સ્ક્વેર થશે. હજી એનથી આપણે સમજવાનો ટ્રાય કરો તો આ તરફ લઈ જાઓ તો y ચલે છે x ક્યુબ, જે અતિવલયમાં જતો જશે. એમ ઉપર લઈ જાઓ x ફોર, એ પ્રમાણે આ રીતનો થોડો ઢાળ એનો વધતો જશે. સમજો એ જ કન્ડિશનમાં આપણે એને નીચે લાવીએ તો આટલું y ચલે છે x ની 1 હાફ, y ચલે છે x ની 1/3, એ પ્રમાણે આગળ જતું જશે. જે આપણને સમજ હોવી જોઈએ કે આ રીતે ગ્રાફના નેચર ચેન્જ થશે, x સ્ક્વેર x ક્યુબ ઉપર જશે અને x ની 1/2 x ની 1/3 એ બધા નીચે આવશે. સમજો એવી જ રીતે બીજું રિલેશન પણ આપણને સમજે કે y ચલે છે 1/x હોય, 1/x નો નેચર છે એ પણ આ રીતે જોવા મળશે. એનો નેચર આ ટાઈપે ઢળતો હશે અને એમાં આ થશે y ચલે છે 1/x, આ જે આવશે એ y ચલે છે 1/x સ્ક્વેર, પછી આગળ 1/x ક્યુબ, એ પ્રમાણે y વર્સિસ x ના ગ્રાફનો બનતું જશે. એટલે ટૂંકમાં બધી જ નેચરનો આપણને થોડો અંદાજ આવી ગયો છે પ્લસ માઇનસ, અને એના ઉપરથી કોઈ પણ રિલેશન યુઝ કરીએ કે જેમ કે તમને સમજ હશે કે t બરાબર 2π√l/g, તો t પ્રપોઝનલ ટુ રૂટ l છે, તો t પ્રપોઝનલ ટુ રૂટ l, તો એનો ગ્રાફ આપણને ખ્યાલ આવ્યો y ચલે છે કેટલું થયું l ની 1/2, તો એનો નેચર આ ટાઈપે જોવા મળશે. હું કોઈ બીજું રિલેશન લઈ લઈએ કે જેમ કે p ચલે છે 1/v, p બરાબર μrt ઉપરથી p ચલે છે 1/v, તો એનો ગ્રાફનો નેચર આ ટાઈપે જોવા મળશે 1/x ના આધારે. તો રિલેશન તો તમે જે રીતે એડજસ્ટ કરો એ પ્રમાણે બનતા જશે, અને પછી એનો તમને ખ્યાલ બી આવતો જશે ક્યાં ક્યાં એનો ઉપયોગ આવે છે. ઓકે, આગળ આ સમીકરણમાં આપણે ચેક કરીએ. આપણું રિલેશન સમજીએ અને પછી એના ગ્રાફના નેચરને સમજીએ. y બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c છે, c ને હાલ પૂરતો એવોઇડ કરવું છે. અહીંયા y બરાબર ax સ્ક્વેર પ્લસ bx સ્ક્વેર, અહીંયા y બરાબર ax સ્ક્વેર નો નેચર આપણે સમજી લીધો હતો, જે હું અહીંયા ફરીથી એકવાર સમજવા પૂરતો ડ્રો કરું છું. અહીંયા આપણને આ ટાઈપનો નેચર હશે y બરાબર ax સ્ક્વેર અને y બરાબર માઇનસ x. તો આના નેચર આપણને આટલો ખ્યાલ છે. અહીંયા પ્લસ bx આવે છે, તો એક કામ કરું છું, ઇનિશિયલ શરૂઆતમાં સમજવા પૂરતું આને બતાવું છું. તો dy/dx કરી દો, આનું વિકલન કરું છું, તો આપણને થશે 2ax પ્લસ b. હવે આ તો સ્લોપ બતાવે છે એટલે આપણે એને ઢાળ બતાવી દીધો છે. હવે એક સિચ્યુએશન લઉં કે જેમાં x બરાબર 0 લઉં, x બરાબર 0 લઈએ તો dy/dx કેટલા આવશે? x બરાબર 0 છે તો એને આ વખતે ઢાળ ચેક કરો તો એ આપણને b મળશે. આપણા માટે એક અગત્યનું રિઝલ્ટ છે કે b છે ને એ વન ટાઈપ ઓફ y વર્સિસ x ના આલેખનો એક ઢાળ થઈ જશે, અને એ બી ક્યારે? ઇનિશિયલ x બરાબર 0 હોય ત્યારે. તો શરૂઆત કરતી વખતે x બરાબર 0 એ ઢાળ b પ્લસ છે કે માઇનસ છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે, એનું મહત્વ બહુ રહેશે, જે આપણે સમજવાનું છે. બીજું
આ સ્ટેપ ને આપણે સમજીએ તો એમાં જે એ બતાવે છે ને એ પણ અહીંયા સમજવા જેવો છે. એ જો ધન હોય તો ગ્રાફનો નેચરમાં અંતર્ગોળ ઉપરની તરફ આવે છે, એ જો ઋણ હોય તો અંતર્ગોળ ક્યાં આવી જાય છે, નીચેની તરફ. તો અહીંયા પણ આપણે સમજીએ, જો એ પોઝિટિવ હોય તો અંતર્ગોળ છે ઉપર હશે, અને જો નેગેટિવ હોય તો અંતર્ગોળ ક્યાં હશે, સોરી નીચે જોવા મળશે. આ બે વસ્તુ આપણે સમજવાની છે. એક તો પહેલા ઢાળ ઉપરથી આપણે જોયું કે ઇનિશિયલ જે ઢાળ શરૂઆતનો જોવા મળે છે એ બી છે, બી જો પોઝિટિવ હોય તો એને એ પ્રમાણે ડ્રો કરવાનું. અને એની વાત કરીએ તો એ આપણને પોઝિટિવ હોય તો આખો નેચર અંતર્ગોળમાં ઉપર જશે, અને એ નેગેટિવ હોય તો અંતર્ગોળમાં નીચે જશે. ચલો એક એક્ઝામ્પલ આને જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આપણું રેખાનું સમીકરણ લીધું છે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ. તો ગ્રાફનું નેચર સમજીએ તો અહીંયા જુઓ, પહેલા ઇનિશિયલમાં હું સ્ટાર્ટ કરું છું તો ઇનિશિયલમાં જે પ્રવેગ આવ્યો છે એ આપણને બી આવ્યો છે, બી પોઝિટિવ છે. તો એક્સ બરાબર ઝીરો એ મારે પોઝિટિવ પ્રવેગ ડ્રો કરવો હોય તો એની સ્ટ્રેટ લાઇન આ ટાઈપે આવશે. ફક્ત એક સમજવા પૂરતી આપણે અહીંયા ડ્રો કરી દીધી છે. હવે એટલે આપણે સ્ટ્રેટ લાઇન ડ્રો કરીએ એટલે આપણને સીધો અંદાજ આવ્યો કે એનો શરૂઆતનો એક્સ બરાબર ઝીરો પાસે ઢાળ છે એ પોઝિટિવ હશે. પછી એ છે એ દેટ મીન્સ એનો પ્રવેગ થશે, એ પ્રવેગ છે એ, અથવા પ્રવેગ ના લઈ લો તો આપણે સમજો કે એની વાત કરી આવી મેં તમને બે વાર વિકલન કરીને બતાવ્યું છે કે આનો સહગુણક છે. તો એ કેવો જોવા મળશે, પ્લસ છે. પ્લસ હોય તો અંતર્ગોળ ઉપરની તરફ આવે, અંતર્ગોળ અહીંથી હું ડ્રો કરવા જઉં તો એ તો નીચે જતો રહેશે, તો મારે અહીંથી ડ્રો કરવો પડશે, એ અંતર્ગોળ ઉપરની તરફ લઈ જવું પડે. આ નેચર થોડુંક આને ઢળતો રાખીએ તો આનો નેચર આ રીતે જોવા મળશે. તો અહીંયા પહેલા ઇનિશિયલ આપણે સમજ્યા કે બી પોઝિટિવ આવ્યો, પછી જોયું કે અંતર્ગોળ ઉપરની તરફ બને તો આને સ્પર્શતો એક અંતર્ગોળ ડ્રો કર્યું, જો અહીંથી ડ્રો કરવા જવું તો એ બને નહીં, તો એટલા માટે અહીંથી આપણને આ રિલેશન આવી ગયું છે. આ કયું રિલેશન આવ્યું, વાય બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ સુધીનું આવ્યું. તો અહીંયા હું લખી છું વાય બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ સુધી. પણ જો પ્લસ સી કરું, જેમ કે રિલેશન બતાવું છું, વાય બરાબર આપણે અહીંયા લખી દઈએ છીએ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી કર્યું હોય, જો આ રિલેશન આવ્યું તો ગ્રાફ તો હવે એક્સ ઝીરો કરતો બધી બાજુ તો વાય બરાબર કેટલા આવશે, સી આવશે. જેમ હું અહીંયા લખું છું એક્સ ઝીરો કરું તો વાય બરાબર સી આવે, આખો નાખો ગ્રાફ છે એ સી જેટલો ઉપર જતો રહે. તો આ જ નેચર આવશે, પણ અહીંયા આ પોઈન્ટ ડિસ્ટન્સ કેટલું આવ્યું, સી. તો આખો નાખો ગ્રાફ સી જેટલો ઉપર જાય. બીજા શબ્દોમાં અહીંયા આપણે વ્યવસ્થિત ડ્રો કરો વાય વર્સિસ એક્સ નો, તો આનો નેચર છે એ અહીંથી આમ સ્ટ્રેટ આ ટાઈપે આવશે અને આ પ્રમાણે જઈ આગળ જતો, આ રીતનો એનો નેચર બનશે. જો વાય બરાબર એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. ઓકે, હવે એનો પ્રેક્ટિકલ યુઝ આપણે સમજી લઈએ. એક રિલેશન્સ ઉપરથી આપણે પછી એનો ઉપયોગ કરી આગળ જોઈએ તો બીજું એક સમીકરણ લખું છું. અહીંયા હવે બધા જેટલા બનતા હોય એટલે આપણે એડજસ્ટ કરી લઈએ છીએ. તો એમાં ફરી વાય બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ સી પછી રાખું છું, એ સી તમારી રીતે એડજસ્ટ કરી, પ્લસ કે પ્લસ હોય તો ઉપર લઈ જવાનો, માઇનસ હોય તો નીચે લઈ જવાનો, એ ફક્ત એમાં જ રહેશે. આ આપણે ચેક કરી લીધો છે. બીજો ગ્રાફ પ્લોટ કરું છું વાય બરાબર એ એક્સ સ્ક્વેર માઇનસ બી એક્સ. કે આનો ગ્રાફનો નેચર આપણે અહીંયા સમજીએ તો પહેલા તો બી જોવાનો, બી નેગેટિવ છે તો જો પોઝિટિવ હોય ઢાળ ઉપર લઈ જઈશું, નેગેટિવ છે એટલે ફક્ત સમજવા પૂરતો ઉપર રાખી આ રીતે રાખી. હવે એ છે એ એટલે આપણને એ પ્લસ હોય તો અંતર્ગોળ ઉપર જશે અને એ માઇનસ હોય તો અંતર્ગોળ નીચે જાય. તો આ પ્લસ છે એટલે આપણે અંતર્ગોળ ઉપરની તરફ લઈ જવાનો ટ્રાય કરીશું, તો આનો નેચર આ ટાઈપે જોવા મળશે, આનો નેચર થઈ જશે. બીજું એવા જોઈએ તો વાય બરાબર માઇનસ એ એક્સ સ્ક્વેર પ્લસ સી પ્લસ બી એક્સ. ઓકે, આનો ગ્રાફ જોઈએ તો બી પોઝિટિવ આવ્યા, પોઝિટિવ આવ્યા એટલે અહીંયા નેગેટિવ હતા એટલે આડા દૂર હતા, અહીંયા પોઝિટિવ છે એટલે આપણે ઇનિશિયલમાં પ્લસ ડ્રો કરીશું. અને એ કેવો છે, નેગેટિવ છે, નેગેટિવ હોય એટલે અંતર્ગોળ ઉપર લઈ જઈશું, આ સોરી અંતર્ગોળ નીચે લઈ જઈશું. તો આપણે આ રીતનો આનો ગ્રાફ આવશે. એના પછી વાય બરાબર માઇનસ એ એક્સ સ્ક્વેર માઇનસ બી એક્સ. આને જોઈએ તો બી નેગેટિવ છે, બી નેગેટિવ હોય એટલે આ રીતે આવશે, અને એ પણ નેગેટિવ છે, એ નેગેટિવ હોય તો આપણે એને નીચે લઈ જવું પડશે. તો એનો નેચર જોઈશું તો એમાં સમજો બી નેગેટિવ એટલે આ ડ્રો કરી લીધું, એ નેગેટિવ છે એટલે અંતર્ગોળ પણ નીચે લઈ જઈશું, એનો નેચર આ ટાઈપે જોવા મળશે.
અને સમજ આવી જોઈએ કોનો કઈ રીતે નેચર તૈયાર થાય છે. હવે આનો યુઝ છે તમને લાગશે કઈ જગ્યાએ આવશે, તો આપણે એક મોટા ભાગે કોમન સમીકરણ આવશે, વાય બરાબર અથવા સોરી વી બરાબર વી ઝીરો પ્લસ સોરી એક્સ નું લખી દઈએ, તો એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ હાફ એટી સ્ક્વેર. હવે હું અહીંયા એક કામ કરું છું, એ માઇનસ કરી દઉં છું, એક્સ બરાબર વી ઝીરો ટી માઇનસ હાફ એટી સ્ક્વેર. તો આમાં તમે જે એક્સ વર્સિસ ટી નો ગ્રાફ પ્લોટ કરશો તો એ પણ કઈ કા ટાઈપના નેચરનો હશે, જે આપણે અહીંયા એક ગ્રાફ નીકાળી દઈએ ને એના આધારે પછી સમજ. y બરાબર સોરી x બરાબર v0 t પ્લસ હાફ at સ્ક્વેર, પ્લસ રાખો માઇનસ રાખો એક વખત આપણે ચેક કરી લઈએ, અને x વર્સિસ t નો ગ્રાફ પ્લોટ કરીએ છીએ. x વર્સિસ t અહીંયા સમજો, પહેલા તો આપણે જે કોની સાથે કમ્પેર કરીશું, તો y બરાબર ax સ્ક્વેર પ્લસ bx સાથે. એમાં બી છે આપણા માટે વી ઝીરો છે, એ તમે સમજો તો એ પોઝિટિવ છે, એટલા માટે અહીંયા આપણે આ રીતે નો. બીજું કે એ છે એ પણ અહીંયા પોઝિટિવ જોવા મળશે, પોઝિટિવ હોય એટલે અંતર્ગોળ ક્યાં આવશે, ઉપરની તરફ, તો એનો નેચર આ ટાઈપ જોવા મળશે ગ્રાફ નો. તમે માઇનસ પ્લસ એડજસ્ટ કરો, કોઈ પણ રિલેશન મૂકી શકો, કોઈ પણ રિલેશન ઉપરથી એને એડજસ્ટ કરીને બનાવી શકો છો. ઓકે, હવે એવું ને એવું જ બીજું ઇક્વેશન પણ તમે યુઝ કરો અને એનો ગ્રાફ બી એડજસ્ટ કરો, જાતે જ તમને ખ્યાલ આવશે. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2x, આમાં v વર્સિસ x નો ગ્રાફ પ્લોટ કરવો છે, v વર્સિસ x નો. એ પણ કઈ રીતે ડ્રો કરીશું તો પહેલા સમજીએ. ઇનિશિયલમાં આમાં જુઓ, તમે લોકો x બરાબર 0 લો, x બરાબર 0 લીધા તો એ વખતે અહીંયા મૂકી દો x 0, તો વી સ્ક્વેર બરાબર વી, તો વી બરાબર કેટલા આવ્યા, વી ઝીરો છે. હવે એક કન્ડિશન લઉં છું, વી બરાબર ઝીરો લઉં છું, વી બરાબર ઝીરો લઈએ તો અહીંયા ઝીરો મૂકી દઉં તો કેટલા આવશે, માઇનસ વી ઝીરો સ્ક્વેર અપોન ટુ એ ઇઝ ઇક્વલ ટુ એક્સ આવશે. આપણા માટે એક અગત્યની ડેટા છે કે જ્યારે વી ઝીરો થાય છે ત્યારે એક્સ નેગેટિવ છે. હવે આપણે નેચરને સમજવાનું ટ્રાય કરીએ, તો આ નેચર છે કેવું, તો v સ્ક્વેર પ્રપોઝનલ ટુ x ટાઈપ નો નેચર છે, v સ્ક્વેર પ્રપોઝનલ ટુ x, પ્લસ ઓર માઇનસ ને અવોઇડ કરી શકીએ. હવે આ તો વન ટાઈપ ઓફ આ y છે, તો y સ્ક્વેર પ્રપોઝનલ ટુ x, y સ્ક્વેર પ્રપોઝનલ ટુ x ને વ્યવસ્થિત લખવાનો ટ્રાય કરો, તો y પ્રપોઝનલ ટુ x ની 1/2 ઘાત થાય, અને તમને યાદ હોવું જોઈએ કે આનો નેચર કેવો હશે, y ચલે છે x ની 1/2 ઘાત હોય તો એનો નેચર આ ટાઈપ જોવા મળે. આ નેચર છે એ રાઈટ છે, પણ આ કન્ડિશન વાય ચલે છે એક્સ ની 1/2 ઘાત ઉગમ બિંદુથી સ્ટાર્ટ થતી, આમાં ઉગમ બિંદુથી નહીં થાય. અહીંયા સમજીએ કે એક્સ બરાબર ઝીરો છે ત્યારે વી ઝીરો નથી, અને વી ઝીરો છે ત્યારે એક્સ નેગેટિવ છે, તો ઉગમ બિંદુથી સ્ટાર્ટ નહીં થતી. તો આપણે ક્યાંથી સ્ટાર્ટ થાય છે જુઓ, વી ને ઝીરો લીધો ત્યારે એક્સ કેટલા નેગેટિવ છે એ આપણે અહીંયા વેલ્યુ લખી દઈશું, માઇનસ વી ઝીરો સ્ક્વેર અપોન ટુ, આટલો ડેટા લખ્યો, ત્યાંથી આ ગ્રાફ થાય. નેચર તો એના જ રહેશે, નેચર એના જ હોય તો આપણે અહીંયા બતાવી દીધું. હવે તમે જો x 0 છે તો આ પોઈન્ટ કેટલો હશે, v 0 હશે, ધેટ મીન્સ આ રિલેશન કયો હશે, v 0. કોઈ પણ ના ગ્રાફ તૈયાર કરી દો, અહીંયા પ્લસ માઇનસ ગમે તે આવશે, તમે તમારી જાતે એડજસ્ટ કરી શકો, ગ્રાફ નું નેચર સમજી શકો. ઓકે, હવે બીજા થોડાક અમુક ડિફરન્ટ ગ્રાફ છે એની પણ અહીંયા સમજૂતી લઈ લઈએ. મોટાભાગે એ ગ્રાફમાં કેવું એવું વધારે હોતું નથી, જે મેથમાં આધારે સમજ હોય તો ક્લિયર થઈ જશે, પણ આપણે ધ્યાન ઉપર રાખવા જરૂરી છે. કે જેમ કે સમજો, આપણે અહીંયા રિલેશન લખું છું કે y બરાબર કોઈ કન્ડિશન આપી હોય કે સાઈન ઓમેગા ટી, અને y બરાબર સાઈન કોસ ઓમેગા ટી, તો સાઈન કોસાઈન નો વક્ર છે એ કઈ રીતે સ્ટાર્ટ થાય છે એને સમજવું. સાઈન ઝીરો એટલે ઝીરો થશે, તો સાઈન નો સાઈન નો વક્ર છે આ ટાઈપે સ્ટાર્ટ થતો હોય, અને કોસ ઝીરો એ વન થાય તો કોસાઈન નો જે વક્ર છે એ આ પ્રમાણે સ્ટાર્ટ થશે.
તો અહીંયા સમજો આ 0 છે તો આ મેક્સિમમ વેલ્યુ હશે. અહીંયા આપણે સમજીએ, આની ડિટેલ લખી દઉં છું, 0 to 2π. હવે આ તો ટાઈમ ના આધારે લો તો બી ચાલશે અને સમય ના આધારે લેશો તો બી ચાલશે. જો સમય ના આધારે લઉં તો એ ટી આવશે, તો આ ટાઈમ કેટલો થશે? t/2, t/4, અને આ થશે 3t/4. ઓકે, અહીંયા પણ એ જ રીતે સમજી લો, તો આ થશે t/4, આ થશે t/2, 3t/4 અને ટી જેટલો. જો કદાચ ખૂણાના આધારે થાય તો આ ખૂણો 0 છે, આ 2π થાય, આ પાઈ થશે, આ π/2 થયો અને આ 3π/2 થાય. તો એંગલ તો મેથડ તો સમજીએ કઈ, પણ ગ્રાફનું નેચર આ ટાઈપે જોવા મળશે. સમજો, કોઈ કન્ડિશનમાં આપણને કીધું હોય y બરાબર a sin ઓમેગા t, t બરાબર 0 લો તો y બરાબર કેટલા થાય? sin 0 0 થાય તો y બરાબર a આવશે. ધેટ મીન્સ આ જે વેલ્યુ છે અહીંથી, સોરી, t બરાબર 0 તો y બરાબર કેટલા થઈ જશે? 0 થશે. t બરાબર આપણે કોઈ કન્ડિશનમાં એવો એંગલ કરી નાખીએ કે ઓમેગા t બરાબર π/2 લઉં તો y બરાબર કેટલા આવશે? એ આવે. ધેટ મીન્સ આ એંગલ જ્યારે બનશે π/2 નો, તો એ વખતે આ ડિસ્ટન્સ છે એને તમે એ ગણી શકો. એનાથી ગ્રાફનો નેચર છે તો આપણને સામાન્ય સમજ આવે એવું હોય છે કે એનાથી સાઇન કોસાઇન ના વક્ર છે. પછી બીજા વક્ર પણ આપણે સમજી લઈએ, જે એક બે બાકી છે એનો ઉપયોગ કરી. એક ચર ઘાતાંકીય ગ્રાફનો આપણે વાત કરીએ, તો ચર ઘાતાંકીય ગ્રાફ છે, સમજી લો, વાય બરાબર e^2 અથવા e^xy, તો બી આનો એક સમજી લઈએ ગ્રાફનો નીચે. સમજો, પહેલા હું x બરાબર 0 લખું તો y બરાબર કેટલા આવશે? 1 આવશે, કારણ કે e^0 થાય ને, e^0 એટલે 1 થશે. હવે x બરાબર ઇન્ફાઇનાઇટ લખું તો y બરાબર e^∞ ઝીરો આવશે. ગ્રાફનો નેચર સમજવાનો ટ્રાય કરો તો y વર્સિસ x, તો રિલેશનમાં જો x 0 છે તો એ વખતે y કેટલો છે? 1 જેટલો. દેટ મીન્સ અહીંયા કંઈક પોઈન્ટ એટલો મેક્સિમમ મળતો હોય, અને x ઇન્ફાઇનાઇટ છે તો y 0 જોવા મળે. આનો નેચર આ ટાઈપ હશે, પણ આ લગભગ 0 નું ટચ થતા થતા એને સમય લાગશે, એટલે એને ચર ઘાતાંકીય ગ્રાફ કહેવામાં આવે છે. કે આ આટલી ડિટેલ ગ્રાફનો બેઝિક નેચર છે. બેઝિક નેચર ઉપરથી તમે કોઈ પણ ગ્રાફ પ્રિપેર કરી શકો છો. ઓકે, નેક્સ્ટ લેક્ચર જે આવશે એમાં ગ્રાફનો કમ્પેરિઝન કન્વર્ઝનનો ટોપિક આવશે. આપણે કોઈ અત્યારે કમ્પેરિઝન કન્વર્ઝન નથી બતાવ્યું, અત્યારે ફક્ત ગ્રાફનો નેચર કેટલો છે, કઈ રીતે ચેન્જ થાય છે એને સમજાવ્યું છે. નેક્સ્ટ ટોપિકમાં આપણે ગ્રાફના કન્વર્ઝન વિશે વાત કરીશું.